હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ધ રેડિયન્ટ સ્કૂલ સ્ટાન્ડર્ડ નાઇન સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ ફોર કોલ ઓફ ધ હિલ્સમાં પાર્ટ ટુ આજે આપણે શીખીશું લાસ્ટ લેક્ચરમાં આપણે શીખી ગયા કે અબુખાનસ ગોટ ચાંદની એને જે ટેકરીઓ છે તેના પરનું આકર્ષણ થઈ જાય છે એ એટ્રેક્શન ફોર ધ હિલ્સ જે ટેકરીઓ છે તેના પ્રત્યે આકર્ષાય છે એન્ડ એવરી મોર્નિંગ સી વોચ ધ હિલ ટોપ્સ સાઇનિંગ ઇન ધ ટેન્ડ સનલાઇટ દર સવારે એ ટેકરીઓ પર જોયા કરે છે અને સૂર્યના કોમળ કિરણોમાં એ ટેકરીઓ જાણે વાદરો સાથે વાતો કરતી હોય એવું એને લાગ્યા કરે છે અને તેને પણ ત્યાં જવાની ઈચ્છા થઈ જાય છે ખરેખરમાં તો જે અબુખાન એને બાંધીને જે રાખતો હોય છે એને જરાય ગમતું નહોતું એને જે ફાંસીનો ફંદો સમાન લાગતું હતું એ પેલું દોડદું કે જે એના હંમેશા ગળા પર વિતરાયેલું રહે છે અને ત્યારબાદ તેણીની ભૂખ પણ ઓછી થઈ ગઈ તેની દિવસે ને દિવસે પાતળી થતી ગઈ ગ્રિયો થિનર અને જાણે કે બસ ટેકરી પર જવા માટેની એની ઈચ્છા લઈને રહી ગઈ એવું લાગતું હતું હવે એક દિવસ જ્યારે અબુખાન જે છે એને જે સ્મોલ હટ હતી ઝૂંપડી એની અંદર પૂરી દે છે પરંતુ જે નાની વિન્ડો હતી બાળી એ પાછળની જે બાળી છે એને બંધ કરવાનું એ ભૂલી જાય છે બરાબર તે જ રાત્રે ચાંદની જે છે એ વિન્ડોને પોતાના ફ્રીદમનો પેસેજ બનાવીને ત્યાંથી ભાગી જાય છે હવે જોઈએ ત્યાર પછીનું આગળનું ચેપ્ટર વેન ચાંદની રીચ ધ હિલ ટોપ ધ બીગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન She was overflowing with joy and wonder. The green grass under her feet became golden yellow. The wine sang an endless song of welcome. Chandani felt as if she were meeting her mother after years of separation. How different all this was! ફ્રોમ અબુખાનસ પ્રિઝન હાઉસ અહીં આપણે જોઈએ ચાંદની રીચ ધ હિલ ટોપ જ્યારે ચાંદની પેલી ટેકરીની ટોચ ઉપર પહોંચી જાય ત્યારે ધ બીગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન હોરિઝન એટલે ક્ષિતિઝમાં બીગ મો તો યલો સન એટલે કે સૂર્ય જે છે એ બરાબર રાઇઝિંગ ઉગવાની તૈયારીમાં હતો શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વોન્ડર ઓવરફ્લોઈંગ વધારે પડતી જોય આનંદ અને વોન્ડર આશ્ચર્યથી ભરેલી હતી તેનીને વધુ પડતો આનંદ અને આશ્ચર્ય થતા હતા ધ ગ્રીન ગ્રાસ અંદર હર ફીટ બી કેમ ગોલ્ડન યલો એટલે કે જે એના પગ તરેનું ગ્રીન હરિયાળું ઘાસ હતું એ ધીમે ધીમે ગોલ્ડન યલો કલરનું થવા લાગ્યું એટલે સૂર્ય ધીમે ધીમે માથે આવવા લાગ્યું ધ વાઇન સેંગ એન્ડ એન્ડલેસ સોંગ ઓફ વેલકમ પવન જાણે કે એન્ડલેસ જેનો કોઈ અંત જ નથી જેની કોઈ સીમા નથી એવી રીતે ગીતો ગાયું અને ચાંદનીને આવકારવા લાગ્યું ચાંદની ફેલ એઝ શિવર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન ચાંદનીને એવું લાગવા લાગ્યું એઝીફ જાણે કે શી વર મીટિંગ વિથ હર મધર તેણી જાણે કે તેની માતાને મીટી મળી રહી છે આફ્ટર યર્સ ઓફ સેપરેશન વર્ષોની જુદાઈ પછી જાણે ચાંદની પોતાની માતાને મળી રહી છે એવું તેને લાગ્યું હાઉ બ્યુટિફુલ હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુખાનસ પ્રિઝન હાઉસ કેવું ડિફરન્ટ છે કેટલું અલગ છે ઓલ ધીસ આ બધું જ ફ્રોમ અબુખાનસ પ્રિઝન હાઉસ પેલી જે અબુખાનની જેલ પ્રિઝન એટલે કે અહીંયા એને જેલ સાથે સરખાવી છે એની જે હાઉસ એની જે ખોલી હતી જે ઝુંપડી હતી એ તેને જેલ જેવી લાગતી હતી તો ચાંદની એવું વિચારે છે કે આ અબુખાનની જે ઝુંપડી હતી તેના કરતાં કેટલું ડિફરન્ટ છે ધેટ ડે શી જમ્પ એન્ડ પ્લેઇડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ધ ચાંદનીઝ લાઈફ અને તે દિવસ શી જમ્પ એન્ડ પ્લેઈડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ તેની કુડકા માણવા બેથી તેની રમવા બેથી અને એટ ઓલ અરાઉન્ડ ચારે બાજુ ખાવા બેથી શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ જાણે કે ટોપ ઓફ ધ વર્લ્ડ એનો અર્થ થશે કે દુનિયાની એને બધી જ ખુશી મળી ગઈ હોય એન્ડ ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ધ ચાંદનીઝ લાઈફ અને ચાંદનીના જે જીવનનો એ સૌથી ખુશનો દિવસ હતો એ તે દિવસે સૌથી વધારે Khoshati. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers, and the trees. The wind stopped blowing. There was stillness all around. An oval hooted from a hole. Chandani felt scared. Tiyarbad. The sun disappeared. સૂર્ય અદ્રશ્ય થઈ ગયો ડેટ મીન્સ કે સાંજ પડી જવાની હતી અને ત્યારબાદ રાત્રિ થવાની હતી સો ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ ટેકડીની પાછળ સૂર્ય છુપાઈ ગયો સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ ફ્લાવર્સ એન્ડ ટ્રીઝ સૂન તરત જ ડાર્કનેસ અંધારું કવડ એટલે આવડી લેવું ગ્રાસ ફ્લાવર્સ અને ટ્રીઝ તો કે ઘાસ ફૂલો અને ઝાડોને તરત જ અંધારાએ ઘેરી લીધા દેટ મીન્સ રાત થઈ ગઈ ધ વાઇન સ્ટોપ બ્લોઈંગ પવન હવે ફૂંકાતો બંધ થઈ ગયો ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ ત્યાં

ધ ફૂલ મૂન એટલે કે તે દિવસે ફૂલ મૂન એટલે પૂનમની રાત હતી એટલે ચંદ્ર પૂર્ણ કરાએ ખીલી ઉઠ્યો હતો ઇન ધ ડિસ્ટન્સ સ્કાય દૂર અંતરે આકાશમાં ચંદ્ર પૂર્ણ કરાએ ખીલ્યો હતો એની સિલ્વર લાઈટ તેના ચાંદનીમાં સિલ્વર લાઈટ અહીં ચંદ્રની ચાંદનીમાં ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝીસ એન્ડ શાપ ટીટ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર ચાંદનીએ જોયું કે ટુ બ્રાઇટ આઈઝીસ બે ચમકતી આંખો એન્ડ શાપ ટીટ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર શાપ એટલે તીક્ષ્ણ ટીટ દાંતો મૂવિંગ સ્લોલી ધીરે ધીરે આવી રહ્યા હતા ટુવર્ડ્સ હર તેણીના તરફ તો ચાંદનીએ જોયું કે ચાંદની રાતમાં સિલ્વર લાઇટમાં બે ચમકતી આંખો અને બે તીક્ષ્ણ તીઠ દાંત ધીમે ધીમે તેના તરફ આગળ વધી રહ્યા હતા ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી ડેવિલ એટલે પેલો દુષ્ટ જે હતો વોઝ નોટ ઇન એ હરી તે ઉતાવળમાં નહીં હતો હી ન્યૂ દેટ ઢિઝ કોટ વોઝ ઓલ્સો હિસ ફૂડ તેને ખબર હતી કે આ જે બકરી છે ઓલ્સો હિસ ફૂડ એ તેનું ખોરાક છે દેટ મીન્સ કે પેલા દેવિલને ખબર પડી ગઈ હતી કે હવે પછી આ બકરી એ મારો ખોરાક બનશે ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટક ધેર હેડ્સ વિથ ઈચ અધર હી વોઝ બીગ એન્ડ ફિરોસિયસ વેર એઝ શી વોઝ સ્મોલ બટ નોટ વીક ચાંદની સ્ટૂડ ફોર્મ ઓન હર લેગ્સ હેડ સ્લાઇટલી બેન્ટ એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ

ભેગા કર્યા દેટ મીન્સ કે બંને અથડાવ્યા વિથ ઇચ અધર એકબીજા સાથે હી વોઝ બિગ એન્ડ ફિરોસિયસ પેલી બાજુ જોઈએ તો જે વરુ હતો એ બિગ મોટો અને ફિરોસિયસ ભયંકર હતો વેર એઝ જ્યારે બીજી બાજુ શી વોઝ સ્મોલ બટ નોટ વીક તેણી સ્મોલ નાની હતી અને પરંતુ નાની હોવા છતાં પણ વીક એટલે નબળી હતી નહીં સી ઇઝ સ્ટ્રોંગ ઓર સી વોઝ સ્ટ્રોંગ તેની મજબૂત હતી ચાંદની સ્ટુડ ફોર્મ ઓન હર લેગ્સ ચાંદની સ્ટુડ ફોર્મ્સ એના પગ પર સ્ટુડ ઊભી રહી ગઈ ઓન હર લેગ્સ હેડ સ્લાઇટલી બ્લેન્ડ ડાઉન હેડ સ્લાઇટલી બેન્ડ માથું થોડું નીચે કર્યું એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ એટ ધ ડેવિલ અને એના પેલા સ્ટ્રોંગ મજબૂત હોર્ન્સ એટલે કે સિંગડા એમ એટલે નિશાનો ટાંક્યો એટ ધ ડેવિલ પેલા ડેવિલ પેલા રાક્ષસ તરફ નિશાનો ટાંક્યો શી લુક લાઈક અ બ્રેવ સોલ્ડર તેણી જાણે કે લુક લાઈકનો અર્થ થશે જાણે કે બ્રેવ સોલ્જર એટલે કે બહાદુર સૈનિકની જેમ રેડી ટુ ફાઇટ અ ક્રૂલ એનિમી રેડી તૈયાર હતી ટુ ફાઇટ લડવા માટે એક ક્રૂલ ઘાટકી એનિમી એટલે કે દુશ્મન જોડે લડવા માટે એ તૈયાર હતી સો સી વોઝ લાઈક અ બ્રેવ સોલ્જર નોટ અ વીક ખ્યાલ આવ્યો The fight began. It went on through the night. The moon began to glow pale and suddenly hide behind the clouds. The stars also began to disappear one by one. A faint light appeared in the east. The first rays of the sun saw Chandani lying on the ground. She was completely shocked in blood the wolf tired and sleepy was getting ready to devour her so tyar baad so thai che fight began ladai Saruthai. thai it went on through the night chalti j gayi akhi raat darmiyan through akhi raat ladai chali the moon began to glow pale chandra dheeme dheeme pale એટલે નિસ્ટેજ થતો ગયો એન્ડ સડનલી હાઈટ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ અને અચાનક વાદરાની પાછળ સંતાઈ ગયો છુપાઈ ગયો ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન સ્ટાર્સ તારાઓ પણ ડિસઅપિયર અદૃશ્ય થતા ગયા વન બાય વન એક પછી એક તારાઓ પણ अदृश्य थ गया अ अट लाइट अपर्ड इन द ईस्ट फेट एक झाँखो प्रकाश पूर्व दिशा में एक झाँखों प्रकाश दिखायो द फर्स्ट रेज ऑफ द सन सो चांदनी लाइंग ऑन द ग्राउंड द फर्स्ट रेज प्रथम रेज एट किरण સૂર્યના જે પહેલાં કિરણો પડ્યા સન સો આપણને દેખાયું કે ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ ચાંદની જે હતી એ જમીન પર લાઇંગ એટલે પડેલી હતી શી વોઝ કમ્પ્લીટલી શોકડ ઇન બ્લડ તેણી સંપૂર્ણપણે કમ્પ્લીટલી સોક એટલે કે ખદબદાયેલી ઇન બ્લડ લોહીથી ખદ બડાયેલી હતી ધ વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડેવર હર પેલી બાજુ જે વુલ્ફ હતું શિયાળ ટાયર્ડ થાકી ગયેલું એન્ડ સ્લીપી અને ઊંઘેલું વોઝ ગેટિંગ રેડી ટુ ડેવર હર તે ગેટિંગ રેડી તૈયારી કરતું હતું ટુ ડેવર હર ડેવોનો અર્થ થશે ખાઈ જવા માટે હર તેણીને ખાઈ જવા માટેની તૈયારી કરતું હતું અ ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન અ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ સો હુ ઇઝ ધ વિનર આસ્ક અ સ્મોલ વન ધ વુલ્ફ કોર્સ મોસ્ટ ઓફ ધ અધર્સ ડિક્લેર ટુગેદર નો said the wise old bird chandni is the winner i have never seen such a brave freedom fighter so a flock of birds એટલે પક્ષીઓનું ટોળું sitting on a tree ઝાડ પર બેઠેલું હતું was debating the result of the fight debate એટલે ચર્ચા કરવી તેઓ ચર્ચા કરી રહ્યા હતા ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ આ જે લડાઈ થઈ હતી એ લડાઈની ચર્ચા ફોક ઓફ ધ બર્ડ્સ પક્ષીઓનું તોડું જે ઝાડ પર બેઠેલા હતા તેઓ ચર્ચા કરી રહ્યા હતા સો હુ ઇઝ ધ વિનર આસ્ક અ સ્મોલ વન ત્યારે એક નાના પક્ષીએ પૂછ્યું હુ ઇઝ ધ વિનર કોણ લડાઈ જીત્યું કોણ હતું વિજેતા

ના એક ઘડદું અને ડાયુ એવું પક્ષી બોલ્યું ચાંદની ઇઝ ધ વિનર આમાં ચાંદની વિજેતા છે આઈ હેવ નેવર સીન સચ બ્રેવ ફ્રીડમ ફાઈટર આઈ હેવ નેવર સીન એટલે મેં ક્યારેય નથી જોયું સચ અ બ્રેવ આના જેટલો બહાદુર ફ્રીડમ ફાઈટર સ્વતંત્રતા માટે લડવાનો જે ફાઈટર પોતાની સ્વતંત્રતા માટે જે ફાઇટ કરે તેને સ્વતંત્ર સેનાની કહેવાય તો ફ્રીડમ માટેનો ફાઇટર ચાંદની જેવો મેં ક્યારેય નથી જોયો આપણે જોયું કે ચાંદની આ જે લડાઈ કરી એ ઓનલી ફોર ઇટ્સ ફ્રીડમ તેની ફ્રીડમ માટે બિકોઝ અબુચાચાના ઘરે એને જે બાંધીને રખાતી હતી તેણીને ફ્રીડમ જોઈતી હતી એટલા માટે જ તો એને ટેકરીઓ પરનું આકર્ષણ થાય છે ખુલ્લી ટેકરીઓ પર એને ફરવાનું મન થાય છે એને ચડવાનું મન થાય છે અને જે પોતાની સ્વતંત્રતા છે એને વાલી હતી અને એની જ સ્વતંત્રતા માટે તેણીએ લડાઈ કરી અને જે ઘડદું પક્ષી છે તે લાસ્ટમાં બરાબર કહે છે કે આઈ હેવ નેવર સીન સચ બ્રેવ ફ્રીડમ ફાઈટર આના જેવો બહાદુર સિપાહી મેં આજ સુધી જોયું નથી આઈ હેવ નેવર સીન સો ફ્રેન્ડ્સ અહીં જે ચાંદનીએ પોતાની સ્વતંત્રતા માટેની લડાઈ કરી અને એમાં એ મૃત્યુ પામે છે પરંતુ એ સ્વતંત્ર સેનાની એની પોતાની ફ્રીડમ માટે એ મૃત્યુ પામે છે સો આપણે આ પાથમાંથી શીખવું જોઈએ કે પ્રાણી હોય કે પક્ષી એ કોઈ પણ જીવ હોય તેને પોતાની સ્વતંત્રતા વાલી હોય છે સો આઈ હોપ તમને ચેપ્ટરમાં સમજ પડી હશે નેક્સ્ટ ચેપ્ટર નવા વિડીયો